वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरु कमले भ्यो नमो नमः बोलो श्री श्रीहरिकृष्णमहाराजनि श्रीघनश्यां महाराजनि जय બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર પૂર બીજું તરંગત્રીસમો નીલકંઠ પ્રભુ ગોપાલ યોગીની ઉત્તર ક્રિયા કરી પૂર્વ દિશામાં પ્રયાણ કરશે બાસી નામનું ગામ થઈ આદિવરાહ નામના તીર્થમાં પધારે છે આ કથા આ તરંગમાં આપણે સાંભળીશું સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે ગોપાલ જોગી કે દેહ કે ક્રિયાકીન હરિ થોરે દિન તિહા રહી કર પૂર્વ ચલે અમાપ શ્રીહરિએ સ્વયં ગોપાલ યોગીનો અગ્નિસંસ્કાર અને ઉત્તર ક્રિયાઓ કરી પછી ત્યાં થોડા દિવસ રહ્યા અને પૂર્વ તરફ અમાપ રીતે ચાલ્યા વધારે ને વધારે વનોને દેખતા શ્રીહરિ સ્વયં એકલા જ ચાલ્યા આગળ એક નામે શહેર આવ્યું રંગછેલા મનમોહક સુખરૂપ શ્રીહરી ત્યાં રોકાયા બાસીથી થોડે દૂર એક સુંદર નદી વહેતી હતી તેને દેખીને વરણીના મનમાં અતિ આનંદ થયો વરણી રોજ સ્નાન કરવા તે નદીએ જતા તેનું સુંદર નિર્મળ નીર શ્રીહરિના મનને ઘણું ગમતું હતું કિનારે કેટલા બાગ બગીચાઓ હતા તેમાં હજારો પંખીઓ રહેતા હતા નદીમાં મોટા મોટા નેતરના થૂંબડાઓ છાઈ રહ્યા હતા તે નદી કમળોથી શોભતી હતી અનંત ભમરાઓના ટોળા તેના ઉપર ગુંજારો કરતા હતા તેને શ્રીહરિ નિત્ય સાંભળતા હતા રોજ ત્યાં જઈને હરિ યોગની ક્રિયાઓને કરતા હતા એમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા કયા ગામમાં મહારાજ પધાર્યા છે યાદ રહ્યું કોઈને બાસી સત્સંગના ઇતિહાસમાં આ ગામની કથા જેનું વર્ણન અત્યારે આવી રહ્યું છે બહુ પ્રસિદ્ધ કથા છે બાસી નામના ગામમાં ભાગોળમાં વહેતી નદીના ક્યારે સુંદર બગીચો એમાં બાળ પ્રભુ રોકાયા છે નિત્ય નદીમાં સ્નાન કરે છે પંખીઓના મધુર કલરવને સાંભળે છે અને યોગની પ્રભુ ત્યાં કહે છે એક દિવસ રાજાના બે નોકર ત્યાં આવ્યા શ્રીહરિ નિત્ય જ્યાં સ્નાન કરતા હતા ત્યાં બે સુંદર પંખીઓ રહેતા હતા અને નોકરોએ તે પંખીઓને જોયા શ્રીહરિની મર્યાદા રાખ્યા વિના જ તેમણે આવીને બંદૂકથી ગોળી મારી પછી પંખીઓએ અપાર ચીસો પાડી તેમના પ્રાણ નીકળી ગયા શ્રીહરિ બહુ જ દિલગીર થયા મુખથી રામ 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 બોલવા લાગ્યા તે દિવસ શ્રીહરીએ ઉપવાસ કર્યો અવિનાશી શ્રીહરી નદીના તે કિનારાથી દૂર ચાલ્યા ગયા તે શહેરને પણ છોડી દીધું પ્રવીણ શ્રીહરી ગામથી દૂર નદીએ આવીને રહ્યા અર્ધી રાત જ્યારે ગયે હશે ત્યારે શ્રીહરિએ મનમાં સહજ સ્વભાવે એવો સંકલ્પ કર્યો અરે આ શહેર બળી જાઓ આવો સંકલ્પ કરીને ફરી વિચાર કર્યો કે આવો વિચાર ક્યારેય કરવો જોઈએ નહીં કેમ જે એવો સંકલ્પ કરવો તે સંતોની રીત નથી સમારૂપી ગુણ જ સાધુને શોભાડે છે છતાં પણ શ્રીહરિના સંકલ્પે બાસી શહેર તત્કાળ સળગ્યું આગની મોટી મોટી જ્વાળાઓ નીકળવા લાગી રાજ દરબાર પ્રથમ અગ્નિથી લપેટાયો બીજા લોકો તો બધા ભવન છોડીને બહાર ભાગ્યા રાજા પોતાની રાણી અને પુત્રની સાથે રાજભવનમાંથી બહાર નીકળી ગયા રાજાના બીજા નોકરો બચી ગયા પણ જેમણે પંખીઓ માર્યા હતા તે બે પાપી ચાકરો આગમાં બળી ગયા શ્રીહરિએ તે જોયું એટલે તુરંત નદીના પાણીમાં પડ્યા ત્યારે તે આગ બુજાઈ ગઈ અને શહેર આગથી બચી ગયું ભગવાન છે છતાં એમની એક એક લીલાની પાછળ સંતો માટે ભક્તો માટે ઘણા ઘણા ઉપદેશો છુપાયા છે ક્યારેક આપણને એમ થાય બે પંખીઓના મરવાના અવાજે નીલકંઠ વર્ણીના હૃદયને હચમચાવી નાખ્યું તો આજે કેટલા પંખીડાઓ ગણતરી થઈ શકે એટલી વાત તો નક્કી છે કે હિંસા એ હિંસા છે બાલપ્રભુ બેઠા છે એક સાધુ બિરાજમાન છે સાધુની મર્યાદા રાખ્યા વિના જે રાજાના ચાકરો છે એને પંખી ઉપર ગોળી મારી છે આમાં આવ્યું ને બગીચામાં આવનારા પંખીઓની હત્યા કરી ત્યારે એવું કહેવાય કે પંખીઓ એટલા બધા પીડાથી પુકાર કરવા લાગ્યા એનો કરુણ અવાજ ભગવાન શ્રેરીના કાન સુધી પહોંચ્યો મહારાજ અતિશય દિલગીર થઈ ગયા અતિશય ઉદાસ થઈ ગયા મહારાજે બગીચો છોડી દીધો મહારાજે ગામ પણ છોડી દીધો અશાંત ને અશાંત ભગવાન છે એ અશાંત થાય નહીં હું એટલા માટે કહું છું મહારાજના એક એક ચરિત્રની પાછળ તમને અને મને સમજાવવા માટે કંઈક પ્રભુની લીલા છે મહારાજને રાત્રે ઊંઘ પણ નથી આવી આપણે જાણીએ છીએ બેચેન બની ગયા છે ભગવાન અને સંતનો સ્વભાવ છે બીજાના સુખે કરીને એ પોતે સુખી થાય અને બીજાના દુઃખે કરીને એ પોતે દુઃખી થાય આ પંખીઓની વેદના એ પંખીની વેદના નહોતી પણ એની વેદના જોઈને નીલકંઠ વર્ણિનું હૃદય બળી ચૂક્યું સળગવા લાગ્યું અતિશય મહારાજ ઉદાસ થઈ ગયા અડધી રાત સુધી મહારાજ વિચારમાં ને વિચારમાં રહ્યા અને પછી મહારાજની નાભીમાંથી નાદ નીકળો કે આવા ગામને ધિકાર છે આવા ગામ સળગી જાય તો સારું અને મહારાજના મનમાં સંકલ્પ થતાની સાથે તો સત્ય સંકલ્પ છે સત્ય સંકલ્પ એવા ભગવાન શ્રીહરીના સંકલ્પની સાથે આખા ગામની અંદર આગની જ્વાળાઓ સળગવા લાગી દૂર રહેલા નીલકંઠ વર્ણિયા દ્રશ્ય જોયું આપણે જાણીએ છીએ ભગવાન છે છતાં ભગવાનની એક એક લીલામાં કેવી દિવ્યતા સમાયેલી છે પછી મહારાજને ચિંતા થવા લાગી સાંભળું ને ક્યારે સાધુનો ધર્મ નથી સાધુનો ધર્મ તો ક્ષમા કરવો એ છે માફ કરી દેવું એ ધર્મ છે ગમે તેવી કોઈ ભૂલ કરે એ ભૂલને ભૂલી જવી એ સાધુનો ધર્મ છે ભગવાન શ્રીહરી સંત રૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે ભગવાન શ્રીહરી આપણને બધાને સાચી સાધુતા શીખવાડવા માટે પ્રગટ થયા છે એટલી વસ્તુ સત્ય છે આપણા ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે કે આપણી પોતાની ભૂલને સાફ કરવીને એ સહેલી વાત છે આપણા જીવનની કોઈ ગલતી કોઈ ભૂલ એને સાફ કરવીને એને સુધારવી એ સહેલી વાત છે પણ બીજાની ભૂલને માફ કરવીને એ સહેલી વાત નથી મહારાજ એમ વિચારે છે ક્ષમા કરવી એ સાધુનો ધર્મ છે શાસ્ત્રમાં એમ લખ્યું ક્ષમા એ સજ્જનોનું આભૂષણ છે અરે ત્યાં સુધી શાસ્ત્રમાં લખ્યું કાલવાણી નામના ગામમાં શ્રીજી મહારાજ બિરાજમાન છે સંતો લોહી લુહાણ થઈને આવે સંતોના આવા હાલ જોઈને ભગવાન શ્રીહરીના હૃદયમાં કંપારી છૂટી છે મહારાજ એમ બોલ્યા અરે સાધુઓ વિધર્મી લોકો તમને આવી રીતે મારે તમે થોડો તો સામે કંઈક ડારો બતાવો તમે થોડા એની સામે લડવા તૈયાર થાવ અને ત્યારે સંતો એમ બોલ્યા મહારાજ ભૂંડા જો ભૂંડાઈ ન છોડી શકતા હોય ભૂંડા જો ભૂંડાઈ છોડી ન શકતા હોય તો અમે ભલા ભલાઈ કેમ છોડીએ તમારી આજ્ઞાને ખાતર કદાચ મહારાજ આ વાહ ફાટી ગયા એટલું જ નહીં કદાચ જીવન ગુમાવવું પડે ને તો પણ મહારાજ તમારી આજ્ઞા ને ખાતરા જીવન પણ તુચ્છ છે ભગવાન શ્રીહરિની આંખમાં આંસુ આવી જાય છે મહારાજે કહ્યું તમે ગામમાં જાઓ તો લોકો તમને મારે છે કેમ અરે મહારાજ અમારો આ તિલક અમારી આ શિખા ચોટલી અમારા વસ્ત્રો જોઈને ભગવાન શ્રીહરિએ કાલવાણી ગામમાં સાધુઓને ચોટલી કઢાવી નાખી સાધુઓને તિલક ભૂસાવી નાખ્યા સાધુના ગળામાંથી કંઠી કઢાવી નાખી કેમ તમારી કંઠી જોઈ તમારો ચાંદલો જોઈ આ સ્વામિનારાયણના મુંડિયા છે આ સ્વામિનારાયણના સાધુ છે અમારા અમારા નામે લીધે જો તમને માર પડતો સાધુઓ તો આ ચિહ્ન છોડી દો તમે છુપા રીતે સમાજમાં ફરો સજ્જન કોઈ મુમુક્ષુ કોઈ ભક્ત આવે ને તેને ભગવાનની વાત કરો દુષ્ટો આગળ ભગવાનની વાત કરવાની જરૂર નથી ભગવાન સ્વામિનારાયણ કેટલા પ્રેક્ટિકલ છે વિચારો તમે પાંચસો સાધુઓને મહારાજા દીક્ષા આપી છે આપણા સત્સંગમાં કેટલી એવી વાતો છે બાવળી નામના ગામમાં સદાનંદ સ્વામી વિચરણ કરવા માટે ગયા છે એક વૈરાગીની જગ્યા છે ત્યાં સ્વામીએ ઉતારો કર્યો છુપાવે છે પેલા તો બાવાને એમ લાગ્યું અમારા જેવા કોઈક બાવાજી છે ઉતારો આપ્યો સ્વામીએ કહ્યું પણ નથી હું સ્વામિયણનો સાધુ છું બાવાજીએ પૂછ્યું પણ નથી તમે કોના સાધુ છો આવો આવો બાવાજી જાણી ઉતારો આપ્યો વાતોચીતો કરી સાંજ થઈ સુઈ ગયા સદાનંદ સ્વામી સૂતા છે સુતા સુતા રાત્રે પડખું ફર્યા અને પડખું ફરતાની સાથે અંદર જે હતું એ નીકળી ગયું સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ નીકળ્યું અને એ પેલા બાવાનું નામ ભાણદાસ એ ભાણદાસ નામના બાવાના મનમાં ભણત પેઠી અરે આ તો આ તો સ્વામિનારાયણનો જે ગામમાં આ બાવા જાય છે ને એક ગામમાં લોકોને ભાંગ ચલમ ગાંજો છોડાવે છે અને આવા આવા ધંધા બંધ કરાવ્યા છે રાત્રે રાત્રે પેલો બાવો અંદર ગયો મોટી લાકડી લઈને આવે સીસમની લાકડી લઈ સ્વામીના બરડામાં ઝીકવા જ લાગે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી જોરથી બોલે જેમ જોરથી બોલે એમ બાવાને વધારે તાન ચડે આસપાસના માણસો જાગી ગયા અવાજ સાંભળીને બૂમો સાંભળીને દોડતા દોડતા એવા બાવાજીનો હાથ પકડી લીધો અરે 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 ગામનો ગુરુ હતો બીજું તો શું કે લોકો અંધશ્રદ્ધામાં ડૂબેલા હતા ક્યારેક કહેવાનું મન થાય ક્યારેક કહેવાનું મન થાય કે સમાજમાં આજે કોઈ જટાયુની જરૂર તો છે જ નથી લાગતું ભગવાનના પિતા હતા દશરથ રામના પિતા હોવાને કારણે દશરથ એ મહાન ચોક્કસ છે પણ રામચરિત માનસ આ શાસ્ત્રો એમ લખે છે કે દશરથ કામાંધ બનીને સ્ત્રીના મોહમાં પત્નીના મોહમાં પોતાના પુત્ર નહીં પાત્ર હતા ગાદી માટે અયોધ્યા માટે પાત્ર એવા સુપાત્ર એવા પુત્રને નહીં પરમાત્માને પણ ભૂલી ગયા અન્યાય કરી બેઠા અને એની સામે ગીધ ખગ ગતે દેને જો જાચત તુલસીદાસજી મહારાજ એમ કહે છે ગીધ જેવું હલકું કોઈ પ્રાણી નહીં માંસાહારી પ્રાણી છે છતાં પણ ભગવાન શ્રીરામ ગીધ જેવા હલકા પ્રાણીને પોતાની ગોદમાં લઈ પોતાના હાથે પાણી પાઈ પોતાની હાજરીમાં પોતાની ગોદમાં એને પ્રાણ છોડાવે અધમ પ્રાણી માંસાહારી પ્રાણી હલકું પ્રાણી છતાં આટલી મોટી પ્રભુની કૃપા શા માટે કયા કારણથી કારણ એટલું જ સીતાનું હરણ રાવણે કર્યું જે રાવણને રોકવાની ત્રણ લોકમાં કોઈની તાકાત નહોતી જે રાવણને સામે થવાની ત્રણ લોકમાં કોઈ દેવતાની પણ તાકાત નહોતી એ રાવણ સીતાને લઈને જતો હતો ત્યારે જટાયુએ હિંમત કરી અરે નરાધમ આ સ્ત્રીને લઈને તું ક્યાં જાય છે પ્રાણનો ભોગ આપીને પણ એ જટાયુ જે વચ્ચે પડ્યો ને વચનામૃતમાં શ્રીજી મહારાજ એટલા માટે લોયાનું ત્રીજું વચનામૃત જ્યારે મહારાજ બોલે છે ને ભગવાન અને ભગવાનના સંતને અર્થે શું ન થાય ત્યારે ગોલીડા ગામના બે કાઠીને યાદ કર્યા મહારાજે જટાયુનું બલિદાન નાનું નથી આજ એકાદ વિભીષણની જરૂર છે રાવણની સંખ્યા વધતી જાય છે રાવણ જેવા ત્રાસ સમાજમાં ચારે બાજુ વધતા જાય છે પાપને રોકી ભલે ન શકો પણ પાપને પાપ છે એવું જાહેરમાં તમે કહી તો શકો કે નહીં આજના કહેવાતા ડાયા બુદ્ધિશાળી માણસો સત્યની પરીક્ષા કરવાની વાતો કરે છે કોઈ પણ જગ્યાએ સારી વાત થતી હોય સત્ય વાત હોય તો સત્યની પરીક્ષા કરવા ઈચ્છનારા માણસો અસત્ય સામે એકાદ પડકાર પણ કરવા તૈયાર છે ભગવાન શ્રીહરિનો સ્વભાવ પોતે ભગવાન છે પણ આ લોકની રીતે મહારાજ સંત રૂપે આવ્યા છે ક્ષમા મહારાજે ધારણ કરી છે અને સમાજના કલ્યાણ માટે સમાજ એવું બીજું કોઈ શસ્ત્ર નથી એ વાત પણ નક્કી છે હું ઘણી વાર કથામાં કહું છું સાધુ એક જ કામ કરે સાધુ એક જ કામ કરે કયું કામ દયા કરવાનું પાત્ર હોય કુપાત્ર હોય યોગ્ય હોય અયોગ્ય હોય લાયક હોય લાયક ન હોય દરેક ઉપર સાધુ તો એક જ કરે શું દયા કરે પણ ભગવાનના બે કામ છે લાયક હોય તો દયા કરે લાયક ન હોય તો તો દંડ કરે હમણાં આપણે ચાર પાંચ વાર સાંભળ્યું નહીં દેવા ને દંડ એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધાર્યું છે પંડ સતીશભાઈ બ્રિજેશભાઈ શ્રુતિ બધા આગળ આવતા રહો તો મજા આવશે કઈ સતીષ ભક્તને આગળ રહો ભગવાનના બે કામ છે દયા અને દંડ આ લોકની રીતે તમને અને અમને શીખવાડવા માટે મહારાજ સાધુનો ધર્મ સ્વીકારે છે પણ તમે જોયમાં આગ લાગી ભડભડતી જ્વાળાઓ નીકળવા લાગી ભગવાન તો અંતર્યામી છે છતાં મહારાજે દૂર બેઠા બેઠા જોઈ લીધું આગ સળગવા લાગી ફરી વાર મહારાજના મનમાં એમ થયું નહીં 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 સાધુનો ધર્મ નથી ક્ષમા કરવી એ સાધુનો ધર્મ છે આ બે પંખીને લીધે બીજા કેટલા નિર્દોષ માણસોમાં હોમાઈ જશે કેટલા મરી જશે રાજા પોતાના પરિવાર સાથે બહાર નીકળી ગયા રાજમહેલને જ આગ સૌથી પહેલા લાગી પણ શાસ્ત્રમાં લખ્યું છે આપણે હમણાં સાંભળ્યું બધા બહાર નીકળી ગયા પણ જે ચાકરોએ પેલા પંખીઓની હત્યા કરી હતી ને એ બંને ચાકર આગની અંદર શેકાઈ ગયા ખાખ થઈ ગયા બળી મુવા ભગવાન ભગવાન છે એ દયા પણ કરે છે અને દંડ પણ કરે છે રાજા નિર્દોષ હતા એ લોકોને બહાર કાઢ્યા એની ભૂલ એટલી હતી કે આવા પાપી માણસોને આશરો આપ્યો હતો ભગવાન દરબાર સળગાવી દીધો કહેવાય છે ને ખુદા ક્યાં દેર હે લેકિન અંધેર નહીં કર્મ કરતા કરતા માણસને જો આટલો જ વિચાર આવે ને આટલો જ વિચાર કે એકાદ દિવસ આનો હિસાબ આપવો પડશે તો માણસને કર્મ કરતા થોડો તો ડર લાગે ના લાગે આ અમેરિકાની સરકારે રોડ ઉપર કેમેરા મૂક્યા છે તો ટ્રાફિક કેટલો સરસ ચાલે છે અને આજ અમેરિકાવાળો આ જ ન્યૂજર્સી વાળો ઇન્ડિયામાં જાય અમદાવાદમાં ગાડી લઈને નીકળે તો આનો આ જ માણસ કાંઈ નડે ને કારણ શું કેમેરા નથી આ સરકારના કેમેરાથી જો આટલો ડર લાગતો હોય તો ભગવાનના કેમેરા કેવા છે કર્મ્યવા અધિકાર મા ફલે શું કદાચ કર્મ કરવાનો ભગવાને જીવને અધિકાર આપ્યો છે ફળનો અધિકાર ભગવાને નથી આપ્યો ભગવાનનું એક નામ છે કર્મ ફલ પ્રદાતા જેણે જેવું કર્મ કર્યું હશે ને એને એવું ફળ આપવાના આપવાના ને આપવાના પોતાના પિતાને છોડતા નથી રામ ભગવાન છે આ લોકની દ્રષ્ટિએ ભલે પુત્ર છે પણ એ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે આ લોકની દ્રષ્ટિએ ભલે એક દ્વારિકાના રાજા છે પણ તેમ છતાં પોતાના પુત્રો યાદવો ઉદ્ધત બન્યા શ્રીમદ ભાગવતની કથા એમ કહે છે भगवान श्री कृष्ण पोतेज पोतानी हाजरी मा पोताना एक एक दिकराओ ने खास करई नाख्या जाणो छो ने ए पहले किया जो मिलता है फरियादन कर फरियादन कर जो पहले किया सो मिलता है ફરિયાદન કર ફરિયાદન કર એ જન્મ તુજે અનમોલ બરબાદન કર કર માણસને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી કહેવાય છે ને આપણી પાસે આજે જે છે ને એ ગઈકાલનું ફળ છે આવે કોઈએ કહ્યું છે જિંદગી હસાવે તો માનજો આગળ સારા કર્મ કર્યા છે એનું ફળ મળી રહ્યું છે અને જિંદગી રડાવે તો સમજી લેજો કે આગળ કરેલા કર્મો સારા નહોતા એટલે આ જિંદગી રડાવે છે હવે સારા કર્મ કરવાનો સમય આવી ગયો છે આજે જો સારા કર્મ કરીશું ને તો આવનારા દિવસોમાં કંઈક સારું પ્રાપ્ત થશે બે પંખીડાઓની પીડા સાંભળીને નિલકંઠ વર્ણિના હૃદયમાં કેટલી પીડા થઈ અને મહારાજનો તો સ્વભાવ છે ને અતિ રે રે સ્વભાવ છે પર વારે કોઈનો દુખ્યો રે દેખી ન ખમાય દયા આણી રે અતિ આકળા થાય અનધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે મહારાજના સ્વભાવનું વર્ણન કરતા પ્રેમાનંદ સ્વામીએ કેવું સુંદર ચિત્ર લખ્યું કરુણા દ્રષ્ટિ કરુણા દ્રષ્ટિ એમની આંખોમાંથી કરુણા સતત રેલાતી હતી સતત સતાનંદ સ્વામીએ મહારાજનું એક નામ આપ્યું અતિકારુણ્ય નયનાયન મહ નયન એટલે આંખ જેની આંખોમાં અત્યંત કરુણા હતી આજના માણસોની આંખો શિકારી જેવી થઈ ગઈ છે વિકારી થઈ ગઈ છે આંખો પુરુષોત્તમ નારાયણની આંખમાં કરુણા હતી દયા હતી અમૃત સમાન દ્રષ્ટિ હતી જેના ઉપર દ્રષ્ટિ પડે ને એને પણ ધન્ય બનાવી દેતા મહારાજની દયાના કેટલા પ્રસંગો છે શ્રીજી મહારાજ સુતા છે અડધી રાત્રિનો સમય છે ચોમાસું છે વરસાદ પડે છે સહજ છે વરસાદ પડતો હોય ને ત્યારે કૂતરા જેવા બિલાડા જેવા પ્રાણી એને બેસવા માટે કોઈ આશરો હોય નહીં એક કુતરી શ્રીજી મારે ઢોલિયો ઢાળીને સુતા છે રાત્રે પાર્ષદો ચોકી કરે છે ત્યાં નજીક આવી મહારાજના ઢોલિયા ઉપર ચડી ગઈ અને જે પેલા ચોકીદાર પાર્ષદ હશે એને ખબર પડી જે જોરથી આવ્યા અને હાકલ મારી પેલી કુતરી તો ભાગી ગઈ પણ મહારાજ જાગી ગયા કે ત્યાં તો દંડો મરાય નહીં બાકી કુતરી છટકી જાય મહારાજે પૂછ્યું શું છે પાર્ષદે વાત કરી આ કૂતરી ચડી જાય છે મહારાજ અહિયાં એટલે શ્રીજી મહારાજે જોયું વરસાદ પડે છે આટલો બધો આ કૂતરા જેવા પ્રાણી ક્યાં જાય આશરો લેવા માટે એટલે મહારાજે પેલા પાર્ષદને કીધું કે ચિંતા ના કરતો હવે આવે ને તો એને સુવા દેજે કેટલી દયા એક ભગવાન છે રાજા મહારાજાઓ જેના ચરણમાં ધૂળ થઈને આળોટે છે તેમ છતાંય કૂતરા જેવા પ્રાણી ઉપર દયા કચ્છમાં ભગવાન આવે એક સત્સંગી ભક્ત પ્રાર્થના કરે મહારાજ કંઈક સેવાનો અવસર આપો ઘરમાં પધારો મહારાજ કે સેવા લેવા એવા છીએ તારા ઘરની સામે આ ઊંટ કોઈએ બાંધ્યું છે આ ઊંટનો માલિક ઊંટને રાખે છે પણ એને ખબર નથી અને કેમ સાચવવું ત્રણ ત્રણ દિવસથી પાણી અને ઘાસચારા વિના આ તડફડે છે માલિક તો જતો રહ્યો છે ઘાસ લાવ અને નાખ આ અમારી સાચી સેવા છે રે ગુરુજીના જીવનમાં જુઓ અત્યારે વડોદરામાં સદાવ્રત ચાલે છે દરરોજના સવાસો દોઢસો થી બસો માણસોને ડેઈલી જમાડવામાં આવે છે દરરોજ પણ એના મૂળમાં ગુરુજી એકવાર રોડ ઉપર નીકળ્યા એ ફોટો તમે જુઓ છો આપણા સંતો સાથે હતા ગાડી આગળ નીકળી ગઈ રોડ ઉપર એક માણસ એના પગ કપાયેલા એવો ને એવો બેઠેલો કોઈ બહુ સરસ મને વસ્તુ એક મોકલેલી આજે વાંચું છું જીવનમાં ક્યારેય પણ બે માણસની મસ્કરી ક્યારેય ન કરવી આમ તો વચનામૃતમાં પણ આ સાર છે જ પણ વચનામૃતની વાતો ને ગહન છે એટલે હું તમે સમજી શકો એવી ભાષામાં બે માણસની મસ્કરી ક્યારેય ન કરવી એક વિકલાંગ કોઈકનું કોઈક અંગ નબળું હોય પગ આંખ કાન નાક એક વિકલાંગ હોય અને બીજો ગરીબ હોય વચનામૃતમાં મહારાજ કે ચારનો દ્રોહ કરે ને એનાથી તો અમે ચારને ચારના દ્રોહથી અમને પણ બીક લાગે છે શ્રીજી મહારાજ પોતે એમ કહે અમે એને દુખવતા ડરીએ છીએ કારણ કે એના હૃદયમાં ભગવાન છે એ જ્યારે દુખાય છે ને ત્યારે એની સાથે ભગવાન દુખાય છે અને મહારાજ એમ કહે છે ભગવાન દુખાય ને ત્યારે જીવનું સર્વસ્વ નાશ પામે છે હરિચરિત્રામૃત સાગરમાં તો મહારાજે ત્યાં સુધી કહ્યું કે ગરીબને કલ્પાવે છે ગરીબને દુખવે છે તે ગરીબના જેટલા આંસુ પડે છે ને એટલા કરોડ વર્ષ સુધી અસીપત્ર નામના વન અસીપત્ર નામના યમ યમપુરીના કુંડની અંદર એ કુંડની અંદર એને યાતના ભોગવી પડે છે અને આજે ચારે બાજુ તમે જુઓ ગરીબોની ઠેકડી ગરીબોની મસ્કરી આ દેશમાં તો હજી માનવતા બહુ દેખાય આપણને અહીંયા અમુક વાત કરવી એમ લાગે કે આ દેશમાં અમુક વાત કરવી યોગ્ય નથી સરકારના કાયદા એવા સારા છે કે આ દેશમાં હ્યુમન રાઇટ્સ એવો સારો છે પણ ભારત દેશની અંદર તમે જાઓ હજી ગુજરાત થોડું ઘણું સલામત યુપી એમપી બિહાર અમે સંતો વારંવાર તીર્થ કરવા જઈએ ને કેવી રીતે માણસોની દુર્દશા છે આપણા સંતો કાશીમાં ભણે છે અમે પરીક્ષા આપવા જતા કાશીની અંદર એ ગરીબ માણસોની કેવી દુર્દશા છે જોયું છે ને આમ હૃદય ઉકળી આવે આપણને એમ છે આટલી હદ સુધીની માણસની દુર્દશા અમે હમણાં આફ્રિકા ગયા ઇન્ડિયા હતા ત્યારે ત્યાં સહજાનંદ એકેડેમી અને સ્વામિનારાયણ એકેડેમી નામની મમ્બાસાથી થોડી દૂર આપણા હરિભક્તોએ બે સ્કૂલ કરી છે બહુ મોટું સંકુલ છે એક હજાર એક હજાર એવા છોકરાઓને પાલવે છે મા બાપે જન્મ આપી જંગલમાં નાખી દીધા હોય એવા છોકરાની બાતમી મળે એ છોકરાને લઈ આવવાના એને રાખવાના એને સાચવવાના વિકલાંગ હોય બોલી શકેવા ન હોય તમે એકવાર જુઓ હરીશભાઈ તો એક મહિના સુધી તમને ખાવાનું ન ભાવે ઊંઘ ન આવે પચાસ વર્ષના સાહીઠ વર્ષના છોકરા એક જ સત્સંગી ભક્ત આટલી મોટી સેવા કરે છે હજાર જેટલા આખા આફ્રિકાના કોઈ પણ જંગલમાં આવી બાતમી મળે આવો કોઈ ઠેકી દીધેલો છોકરો છે એને લઈ આવવાનો એને સાચવવાનો એવું કહેવાય છે સો છોકરાઓ એમાંથી બે થી ત્રણ છોકરા પાછા માઇન્ડ સેટ થઈ જાય એટલે સેટ એને પછી બિઝનેસમાં બાકી તો એ લોકોને આખી જિંદગી પાલવવાના જ બસ ખવરવાનું ગાયો ભેંસો હોય ને એ સુખી લાગે એવી રીતે એ છોકરાઓના જીવન અમે જોયા ત્યારે આપણને થાય ભગવાને આપણને સુખ આપ્યું એનો અર્થ એવો નથી કે કોઈ દુઃખી કોઈ ગરીબ માણસ એને આપણે લાત મારીએ બહુ સરસ કોઈએ લખ્યું છે બે વસ્તુની ક્યારેય મસ્કરી ન કરવી વિકલાંગ અને ગરીબ બે વસ્તુથી હંમેશા દૂર રહેવું કઈ બે વસ્તુ એક અભિમાનથી દૂર રહેવું અને ખોટા દેખાવથી દૂર રહેવું બે વાતથી હંમેશા બચવું કઈ બે વાત હશે બોલો આ જે લખનાર છે ને એટલું સચોટ લખ્યું છે ને બે વાતથી હંમેશા બચવું એક પોતાના વખાણ કરતા બચવું અને બીજાની નિંદા કરતા બચવું આપણે સિંહથી બચીને ચાલીએ સર્પથી કે વાઘથી બચીને ચાલીએ પણ પોતાની જાતના વખાણ કરવાના હોય ત્યારે ન હોય ને એના કરતા વધારે કરી નાખીએ અને બીજાની નિંદા કરવાની હોય તો બાકી નથી રાખતા કશું બે વાતમાં અડગ રહેવું સત્ય અને અહિંસામાં બે વસ્તુ ઉપર કાબુ મેળવવો એક કુટે ઉપર અને ક્રોધ ઉપર બે વાતને ક્યારેય ન ભૂલવી એ કોઈએ કરેલો ઉપકાર અને સંતોનો આપેલો ઉપદેશ આવી કથામાં ક્યારેક આપણે વાત સાંભળી હોય તે વાતને ક્યારેય ભૂલીએ નહીં યાદ રાખીએ એટલે તો આપણે આ કથામાં મંતવ્ય ચાલુ કર્યું મંતવ્ય યાદ રાખશે તો કંઈક સારું થશે ભગવાન દયાળુ છે ભગવાન અતિશય દયાળુ છે કોમળ હૃદયવાળા છે કોમળ હૃદયવાળા ભગવાને જ્યારે વેદના જાણીએ છે ને પંખીઓની ત્યારે મહારાજનું હૃદય દ્રવી ગયું છે અને મહારાજના હૃદયમાંથી એ પીડાના સ્વરૂપે સાપ નીકળ્યો છે ગામ તો સળગી ગયું રાજમહેલ તો સળગી ગયો પેલા દુષ્ટ જે માણસો હતા એને દંડ મળી ગયો કોઈ એટલું સરસ લખ્યું છે ને વેદ વાંચવાથી પણ વેદોને વાંચવાથી પણ માણસને જે વસ્તુ જાણવા નથી મળતી ને એના કરતાં સારી અને શ્રેષ્ઠ વસ્તુ કોઈની વેદના જાણવાથી મળે છે કોઈ દુઃખી માણસ કોઈ બીમાર માણસ ઘરડા માતા પિતા કોઈ અતિ પરવશ પથારીવશ માણસ એની પાસે તમે ગયા હો એની સાથે થોડી વાર બેઠા હો એના દુઃખને તમે જાણ્યું હોય સાંભળ્યું હોય તો તમને ખબર પડે વેદના શું છે મહેલોના વાસી ગરીબી સુજાણે અને દુખિયાના દુઃખને સુખિયા સુજાણે કોઈકની વેદના જાણવાથી આપણા શાસ્ત્રના ઊંડા ઊંડા બધા તમે પ્રસંગો લો આ તો સમય ઓછો છે આપણે વાલ્મિકી રામાયણ ઋષિ વાલ્મિકી સવારના પહોરમાં સ્નાન અને સંધ્યા માટે હવન કરવા માટે નદી કિનારે જઈ રહ્યા છે અને રસ્તામાં એમણે એક દ્રશ્ય જોયું એક શિકારી આવે એક ઝાડ ઉપર બે પંખીઓ બેઠા છે અને બાણ મારે એમાંથી એક પંખી સીધે સીધું વિંધાઈ જાય અને જમીન ઉપર પડે તડફડવા લાગે એક પંખી તો મર્યું પણ એકની પાછળ બીજું પંખી પણ એટલું જ દુઃખી થયું આ ઘટના જોતાની સાથે વાલ્મિકીની આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને હાથમાં કલમ લીધી અને આ પૃથ્વી ઉપર અત્યારે એવું કયું તત્વ છે ભગવાન રામ ત્યારે પૃથ્વી પર પ્રગટ હતા એ રામની કરુણા રામની દયા એ વાલ્મિકીના હૃદયમાંથી પ્રગટ થઈ વાલ્મિકી રામાયણ તરીકે સૌથી પહેલું સંસ્કૃતનું શાસ્ત્ર લખાયું વિચાર તો એ આવે કે બે પંખી કે એક પંખીના વધથી જો ભગવાન અને સાધુના હૃદયમાં આટલી પીડા થતી હોય તો આજે શું થશે ચારે બાજુ જુઓ છો ને ચારે બાજુ પેલા તો એવું સાંભળવા મળતું કે પશુઓ પંખીઓ એની હત્યા થાય છે હવે તો માણસોની પણ નથી થતી પશુ કરતા પણ ભૂંડી રીતે અત્યારે માણસોની હત્યાઓ થઈ રહી છે ત્યારે વાલા ભક્તો આ કથા આપણે સાંભળીએ છીએ આ કથાનો સાર એટલો જ છે શાસ્ત્ર પ્રમાણે ભગવાન શ્રી હરિ જો ભગવાન છે કર્યું શું દયા કરી પણ કોના ઉપર 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 કરી 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 ગામના લોકો રાજા પણ જેણે ગોળી મારી હતી ને એના ઉપર દયા ન કરી કરી દયા ભગવાન પોતાના ભક્તને પણ દંડ તો આપે જ છે એમ ના માનતા આપણે ભગત થઈ ગયા એટલે બધી વાતમાંથી આપણને છૂટ મળી જવાની ક્યારેય પણ આપણાથી થાય તો બે માળા કરીએ ના થાય તો કંઈ વાંધો નહીં પણ આપણે કોઈને દુખી કરવા માટે આપણો અધિકાર નથી કોઈકને ઠોકર મારવા માટે કોઈકનું છીનવી લેવા માટે કોઈકની આંતરડી કકળાવા માટે આપણો અધિકાર નથી કોઈને સુખી કરવા એ આપણા હાથની વસ્તુ નથી કોઈને સુખી કરવા એ આપણા હાથની વસ્તુ નથી પણ કોઈને દુખી ન જ કરવા એ તો આપણા હાથમાં છે આપણે ધારીએ તો કોઈને દુખી ન કરી શકીએ પણ આજનો માણસ વાતે વાતે અહંકારને લીધે અભિમાનને લીધે ખોટા દ્વેષને લીધે આજે સવારની કથામાં જ આવું હતું ને પાડાખારનું પાડાખાર પાડા જેવો ખાર પાડાને એવો સ્વભાવ હોય એને આજે જો કોઈ ખાલી લાકડી બતાવી હોય ને અરે આંખો બતાવ્યું હોય ને ખાલી ડારો દીધો હોય ને તો એ પાડો છ મહિના શું છ વર્ષ સુધી ભૂલે નહીં અને ફરી વાર જો લાગમાં આવે ને એને ખલાસ કરી નાખે માણસનો સ્વભાવ પણ એવો નથી થતો અમેરિકામાં પાડા તો દેખાતા જ નથી હોય તમે આમ જુઓ તો રાઈટ પણ આ પાડા જેવી વૃત્તિ પશુ જેવી વૃત્તિ આજે પણ માણસોમાં એટલી જ પડી છે ભગવાન શ્રીહરિની આ કથામાંથી આપણે આટલું તો શીખવા જેવું છે આપણે સત્સંગી છીએ ઘણી વાર હરિભક્તો એવું માની લેતા હોય છે એવું એ લોકો સમજી લેતા હોય છે કે આપણે તો મંદિરે જઈએ છીએ ધર્માદો કરીએ છીએ સેવા કરીએ છીએ દાન આપીએ છીએ એટલે આપણા પાપ તો ધોવાઈ જાય ધોવાઈ જાય ત્યાં સુધી વાંધો નહીં પાછા નવે નવા ચાલુ રાખે કેટલા હરિભક્તો આપણે એવું એવું કોઈ આપણે કોઈ હરિભક્તને ટાર્ગેટ કરી નહીં પણ અમે વિચરણમાં નીકળીએ અમે સાંભળીએ છીએ માતા પિતાને કેવી રીતે હેરાન કરતા હોય માતા પિતાને કેટલી હદ સુધી ત્રાસ આપતા હોય આવા દાખલા કેટલી જગ્યાએ સાંભળવા અમેરિકામાં સાંભળવા મળે છે ત્યારે આપણને એમ થાય કે શું સત્સંગી તરીકે એક જ ફરજ છે આપણી કે સાધુની સેવા કરીએ મહારાજની સેવા કરીએ પણ ઘરના જે ભગવાન છે માતા કે પિતા એને એને આટલો બધો ત્રાસ આપવાનો કેવા કેવા દાખલા સાંભળવા મળે એક સારા હરિભક્તના ઘરે હું ઘણી વાર કથામાં કહું છું અમેરિકાની સત્ય ઘટના કોઈ જાણતા હોય તો મારા પર રાજી રહે એના ઘરે મેં ગયા ઘણા બધા સંતો હતા બેઠા અને પછી બધા હરિભક્તો સંતો રસોડામાં થાળ કરવા ગયા અરે ભક્તો આગા પાછા થયા હું બેઠો છું ને દાદા બેઠા છે મેં કહ્યું દાદા તમે ભાગ્યશાળી કે દીકરા સાથે રહેવા મળ્યું દાદાની આંખમાં આંસુ ટપકવા લાગ્યા સ્વામી ધૂળ ભાગ્યશાળી આ અમેરિકાના લોભે ઇન્ડિયામાં ભગવાનની કૃપા હતી મકાન બધું કાઢી વેચીને અહીંયા આવી ગયા સ્વામી આ ઉંમરે આ દીકરાની સાથે રહું છું આ ઘરનું ભાડું ભરવા માટે આ ઉંમરે મજૂરી કરું છું ને ઘરનું ભાડું ભરું છું આ ઘરમાં રહેવાનું ભાડું ભરું છું ને ઘરમાં રહું છું જે માતા પિતા પાસે દીકરો ભાડું લેતો હોય એ દીકરાને માતા પિતાએ નાનો હશે ત્યારે ખોળામાં છે કે નહીં હોય એના ગંદા કપડાં સાફ કર્યા હશે કે નહીં કર્યા હોય માતાનું દૂધ એણે પીધું હશે કે નહીં પીધું હોય એનું ભાડું એણે ચૂક્યું છે ક્યારેક ક્યારેક વિચાર થાય ક્યારેક ક્યારેક જગતના જીવો તો પાપ કરે છે સમજી શકાય કે અજ્ઞાની છે એને સમજાવનાર કોઈ નથી મળ્યા પણ સત્સંગમાં આવનારો ભગવાનનો ભક્ત થઈને જો ભૂલ કરે છે ને તો ભગવાન એને પણ નથી છોડતા નિષ્કુળાંદ્ર સ્વામીએ લખી નાખ્યું કલ્યાણ નિર્ણય નામના ગ્રંથમાં સ્વામીએ લખી નાખ્યું ભગવાનને એક જ સંબંધ છે કયો સત્યનો સંબંધ જે સાચો હશે એની ભગવાન રક્ષા કરવાના અને ખોટો હશે એ ગમે ત્યાં ભરાઈ ગયો હશે બંકર હાઉસમાંય તો ત્યાંથી કાઢીને ભગવાન એને દંડ આપવાના આપવાનાને રઘુવીરજી મહારાજ અઢીસો સંતો સાથે રાજકોટમાં આવ્યા રાજકોટથી થોડે દૂર મેંગણી નામનું ગામ માનભા દરબાર બહુ મોટા ભગવાનના ભક્ત સત્સંગમાં તમે બધા જાણો માનભા બાપુએ બે નોકર મોકલ્યા ગોપાળાન સ્વામી ઉપર સમાચાર આવ્યા કે રઘુવીરજી મહારાજને લઈને સ્વામી તમે અહીં સુધી પધાર્યા છો આ ગરીબની વિનંતી છે મેંગણી ગામ નજીક છે દર્શન દેવા માટે સંતો હરિભક્તોને આચાર્યશ્રી સાથે પધારો અઢીસો સંતો સાથે રઘુવીરજી મહારાજ સાથે બધા સંતો હરિભક્તો ગોપાળાન સ્વામી લઈ મેંગણીમાં ગામની બહાર બગીચામાં ઉતારો કરેલો બહુ ભવ્ય સ્વાગત રઘુવીરજી મહારાજે વળી વળીને પૂછ્યું કે સ્વામી માનભા દરબાર કેમ દેખાતા નથી સ્વામી તો અંતર્યામી હતા જાણતા હતા રઘુવીરજી મહારાજ પણ સમર્થ હતા પણ તેમ છતાં જાણવા જેવી વાત છે સ્વામીએ બે નોકરોને બોલાવ્યા દરબાર કેમ નથી દેખાતા દરબાર ત્યારે નોકરોએ વાત કરી કે બાપુને પગે નાળ પડી છે ચાલી શકાય એવું છે નહીં એટલે બાપુ દરબાર ગઢમાં સ્વામી બાપુ નથી આવી શક્યા અસહ્ય વેદના છે પગમાં દયાળુ એવા રઘુવીરજી મહારાજ અને સ્વામી નિત્યાનંદ સ્વામી આ ચાર પાંચ સંતો અને મહારાજશ્રી સામે ચાલીને દર્શન આપવા માટે માનભા દરબારના ઘરે આવ્યા બેઠા દરબાર ખૂબ રાજી થયા આંખમાંથી બોર બોર જેવડા આંસુ પડવા લાગ્યા કે મારા ગામને આંગણે આવ્યા છતાં પણ હું સામે ચાલીને દર્શન કરવા ન આવી શક્યો સ્વામી રાજી આ અસહ્ય વેદના છે એવી વેદના છે હલી પણ નથી શકાતું ચાલી પણ નથી શકાતું બધું પૂરું થઈ ગયું પ્રસંગ આખો પૂરો થઈ ગયો વિદાય લેતા હતા ત્યારે માનભા દરબાર ફરીવાર હાથ જોડ્યા ગોપાળાન સ્વામી સામે દ્રષ્ટિ કરી રડવા લાગ્યા સ્વામીને પૂછવા લાગ્યા સ્વામી સમજાતું નથી હું ભગવાનનો આવો ભક્ત છું છતાં આટલી બધી પીડા એક પગની અંદર ભગવાને મને કેમ મૂકી છે ગોપાલંદ સ્વામી પાછા વળીને બોલ્યા દરબાર ભગવાન જે કરે છે ને એ બરાબર જ કરે છે એમાં સંશય ક્યારે ન કરવો દરબાર યાદ છે તમે સત્સંગમાં નહોતા ત્યારે તમે શિકાર કરવા નીકળતા સસલાઓને ગોળી મારતા દરબાર કેટલા સસલાઓને તમે ગોળીઓ મારી છે કેટલાય નિર્દોષ પ્રાણીઓને તમે તડપાયવા છે દરબાર ગોળી મારી અને પ્રાણીઓની હત્યા કરી છે એટલું નહીં કેટલાને ગોળી મારતા એના પગ ઉપર ગોળી વાગતી આખી જિંદગી એ સસલું તડપતું આખી જિંદગી એ સસલું રીબાતું એ વેદના જે કરી છે ને ઠાકોરજી એનું ફળ આપે છે સાંભળતાની સાથે માનભા દરબાર એટલા ગળગળા થઈ ગયા રડવા લાગ્યા સ્વામી આ વેદના ક્યાં સુધી ભોગવી સ્વામીએ કહ્યું મેં મહારાજને પ્રાર્થના કરીશું તમે ભગવાનના ભક્ત છો સાધુ સંતોની ખૂબ સેવા કરી છે ભગવાન સુળીનું દુઃખ કાટે મટાડે છે આટલું ભગવાન ડિસ્કાઉન્ટ આપે છે ખરા પાછા અમે મહારાજને પ્રાર્થના કરશું પીપરના પાંદ બાફીને એને વાટીને તમે બાંધજો અને મહારાજને યાદ કરજો થોડા જ દિવસમાં મહારાજ કૃપા કરશે સારું થશે અને તમને દેહ છોડાવી અને પોતાના ધામમાં તેડી જશે પણ બાયપાસ તો ન જ કર્યું હા મારે કહેવાનું એ આપણે સત્સંગી છીએ ભગવાનના ભક્ત છીએ આજે એકાદશીનો પવિત્ર દિવસ છે આ નીલકંઠ વર્ણની વાત આપણે સાંભળી આજે ચારે બાજુ હત્યા અને હિંસા ચારે બાજુ તમે જુઓ હિંસા હવે પાપ નથી એવું લાગે એટલું બધું નોર્મલ થતું જાય છે ત્યારે આપણે બસ સાવધાન થઈએ આપણે લીધે કદાચ ભગવાનનો ભક્તો હિંસા તો ન કરતો હોય દુનિયામાં જે હિંસા માને છે પણ મન કર્મને વચને કરીને તમે કોઈને બહુ તીખા બાણ જેવા શબ્દ મારી દો કોઈ લાગમાં આવે કોઈક માણસ કંઈક બિચારો ફોલ્ટમાં હોય કંઈક દુઃખમાં હોય કંઈક એને જરૂરત પડી હોય અને એવા સમયે તમારી પાસે આવે અને તમારા હૃદયમાં કંઈક ઊંડું ઉંડેના વિશે પડ્યું હોય અને એ સમયમાં તમે એને એવા હાણચામાં લો એવા તીખા બાણ જેવા વચન મારો એને એવી રીતે એને તડપાવો તો હિંસા નથી આપણે ના કરવું તો પ્રેમથી કહી દે મારાથી નહીં થાય દૂર થઈ જઈએ હિંસાના અનેક સ્વરૂપ છે એનાથી બચવા માટેની આ કથા છે નીલકંઠવર્ણી સંકલ્પ કરે છે નીલકંઠવર્ણીને મનમાં એમ થયું કે સાધુ માટે આવી રીતે કોઈને દંડ આપવો યોગ્ય નથી ક્ષમા રાખવી એ જ સાધુનો સદગુણ છે મહારાજે સંકલ્પ કર્યો મહારાજ નદીમાં પડ્યા નદીમાં પડતાની સાથે મહારાજના શરીરમાં શાંતિ થઈ આ બાજુ પેલી આગ જે લાગી હતી એ પણ બુજાઈ ગઈ બધા બચી ગયા રાજાનો દરબાર ગયો ગામના માણસો સલામત રહ્યા પણ જેણે પંખીઓને ગોળી મારી હતી ને એ બંને ચાકર એ આગમાં શેકાઈ ગયા સ્નાન કરે કર સ્નાન કરે તત્કાલ કર નદીમાં પડીને સ્નાન કર્યું હાથમાં પાણી લીધું નદીમાં રહ્યા રહ્યા અડધી રાત્રે બાસી ગામની ભાગોળમાં ભગવાન શ્રીહરી શું કરે છે સ્નાન કરી તત કાલ કર મેં ઉદકલયે કર બાની કુતેહી કાલ સાપ દે આપહે તબે પોતાની વાણીને હાથમાં પાણી લઈ અને સાપ આપ્યો પોતાની જ વાણીને પોતે પોતાની સાપ આપે છે ભગવાન કેવો ભૂલ કર મલિન હોવે હાથમાં જળ લઈ પોતાની જ વાણીને સાપ આપ્યો આજ પછી ભૂલથી પણ ભૂલ કર મળીને કોઈના અહિત નો અમને સંકલ્પ થાય તો અમે અમારી વાણીને સાપ આપીએ છીએ કે એ અમારી વાણીનો સંકલ્પ નિષ્ફળ થાવો અમે કોઈનું અહિત ઈચ્છીએ તો પણ ક્યારેય એનું અહિત ન થાવો અમે કોઈક માટે ખરાબ ભૂંડો કરીએ તો પણ એ જીવનું ભૂંડો ન થાવો આ શ્રીજી મહારાજે પોતે પોતાને નહીં ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ સાધુઓનો આપેલો સાપ છે દયા કરે છે એ દંડ નથી આપતા આ રીતે ભગવાને સાધુઓને ભગવાનના ભક્તોને આપણા ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે ધોબીએ ધોબી થાય એની ભગવાન રક્ષા ન કરે ખબર છે ને ધોબીએ ધોબી થાય પેલા બહુ સારા સંત હતા નદીએ સ્નાન કરવા ગયા એવા ભગવદી એવા પવિત્ર એવા સીધા ગાય જેવા ઘણા બહુ સીધા હોય તમને ખબર છે ને એટલે કહેવત પડી પોચું હોય ત્યાં બધા જ આંગળી નાખે આપણા મંદિરમાં તમે જો એક બે ભગત એવા છે ઈ આવે એટલે બધા જ એને હળી કરે તમે જોયું અને અમુક મરચા જેવા હોય લવિંગિયા જેવા હેલોપીનિયા જેવા કોઈ જ નહીં ને ત્યાં હાથ એવા સીધા સારા ભલા ભોળા સંત નદીએ સ્નાન કરવા આવે સ્નાન કરી નદીના કિનારે વસ્ત્ર બદલે છે એમાં એક ધોબી કપડાં ધોતો હશે ગંદા કપડાં કોના હોય કેવા હોય એ ગંદા મલીન કપડાં એના પેલા સાધુ પર પૂડ્યા સાધુએ પેલા ધોબીને કહ્યું ભલા માણસ હું અહીંયા સ્નાન કરું છું થોડું વિવેક રાખ હું સાધુ છું મારે પૂજા કરવાની છે આ તારા મલીન ગંદા કપડાના છાટા ઉડ્યા એટલે હવે મારે ફરી નાવું પડશે સાધુ ફરી નાવા ગયા ના એવા ફરી પેલા ધોબીને ટકોર કરી પણ આ ધોબી એવો આડોડો ને અમુક માણસો મકોડા જેવા હોય કેવા હોય એને જે ના પાડો એ પેલા કરે થોડી વાર ધ્યાન રાખજે હું કપડાં ચોખ્ખા પહેરી લઉં ત્યાં સુધી તું ધ્યાન રાખજે પણ પેલા ધોબીએ તો આ સંત ના પાડે અને બીજા ગંદા કપડાં ધોકાવાનું શરૂ કર્યું એના છાંટા પાછા ઉડ્યા પેલા સંત એના ઉપર એટલે સાધુ કહે અરે ભલા માણસ તું થોડો વિવેક રાખ બીજી વાર સ્નાન કરવા ગયા કહેવાય છે આવી રીતે ચાર વાર સ્નાન કર્યું પેલા સાધુના હૃદયમાંથી એમ દુઃખ થવા લાગ્યું તને કહું છું આટલો વિવેક તો નથી રાખતો કપડાં ધોવાનું ચાલુ રાખ પણ હું કપડાં બદલું એટલી વાર તું છાંટા તો ન ઉડાડ સાધુના હૃદયમાંથી આગ લાગી આ બાજુ વૈકુંઠપતિ ભગવાનને ચિંતા થઈ એક સજ્જનને એક સંતને આવી રીતે દુખવે છે ભગવાનની રક્ષા કરવા માટે દોડ્યા લક્ષ્મીજી પૂછે છે અરે પ્રભુ ક્યાં ચાલ્યા ક્યાં ચાલ્યા ભગવાન જવાબ આપ્યો વગર એવા દોડ્યા એવા દોડ્યા પણ કહેવાય છે ચોથી વાર પેલા સાધુ સ્નાન કરીને બહાર નીકળ્યા અને પેલા ધોબીએ છાટા ઉડાડ્યા અને સાધુને થયું મારો બેટો એમ સમજે હું સાધુ થઈ ગયો એટલે બાજુમાં બીજું કઈ લાકડું પડ્યું છે સાધુએ લાકડું હાથમાં લીધું અને ધોબીને જે જીક્યું ભગવાન પાછા વળ્યા લક્ષ્મીજી કે પ્રભુ તમે દોડતા દોડતા ગયા અને ઉદાસ થઈને પાછા વળ્યા કઈ કારણ અરે એક ભગતની રક્ષા પણ ભગતની રક્ષા કરવા ગયા તમને આનંદ થવો જોઈએ રક્ષા કરી એનો ભગવાન કે રક્ષા કરવા તો ગયો પણ બે ધોબી થઈ ગયા પછી મારે રક્ષા કરવાની જરૂર પડી નહીં ભગવાનનો ભક્ત હરિચરિત્રામૃત સાગરમાં ઘણી બધી જગ્યાએ આવશે આવી પણ ગયું ભગવાન એમ કહે છે આ સત્સંગમાં જે સહન કરે ને એને અમે મોટો માનીએ છીએ જે સહન કરે ને એને અમે મોટો માનીએ છીએ જે સહન કરે ને એને અમે જાજી સમજણવાળો માનીએ છીએ અને જે સહન કરે ને એના ઉપર જ અમે રાજી થઈએ છીએ આપણે રોજ એક શબ્દ બોલીએ છીએ આરતીમાં સહજાનંદ દયાળુ બોલો સહજાનંદ દયાળુ સત્તાનંદ સ્વામીએ સહજાનંદનો અર્થ કર્યો છે શિક્ષાપત્રી ભાષ્યમાં આપણે આનો અર્થ એવો કરીએ છીએ સહજ એટલે નેચરલ આનંદ છે જેનો જેનું હૃદય આનંદથી છલકાય છે સહજાનંદ પણ સત્તાનંદ સ્વામી જે અર્થ કર્યો છે ઇતિ સહનતે જાયંતે ઇતિ જાહા સહાશ તે સહજહા સહજાન આનંદયતી ઇતિ સહજાનંદ જે સહન કરે જે સહન કરે એવા જનો છે એને સહજ કહેવાય એટલે સહન કરનારા જે સંતો છે અને સહન કરનારા જે ભગવાનના ભક્તો છે એને આનંદ આપવાનું જે કાર્ય કરે છે એનું નામ સહજાનંદ ને આપણી તો પ્રતિજ્ઞા છે કે આપણે સહન કરીએ નહીં આપણે તો બળિયા છીએ બધા એક મારે તો સામે સ્નાન કરીને ભગવાન શ્રીહરિએ પોતાની વાણીને સાપ આપ્યો છે કોઈ દિવસ ભૂલથી પણ કોઈ મલિન ઘાટ થઈ જાય તો તે ક્ષણે તે નિષ્ફળ થઈ જાય ત્યાંથી શ્રીહરી પૂર્વ દિશાના વનમાં ચાલ્યા પોતે કાકી હતા કોઈ પણ સાથે હતું નહીં તે વનમાં ઘણા જોરદાર સિંહ રહેતા હતા સિંહોના ટોળે ટોળા ફરતા હતા ત્યાં એક મોટી નદી દેખી સુખકારી શ્રીહરી તે નદીને કિનારે રહ્યા વનમાંથી ફળ ફૂલ લાવીને જમતા હતા વનને જોઈને ત્યાં આનંદથી રહેતા હતા દરરોજ યોગનો અભ્યાસ કરતા હતા બીજા કોઈની આશા રાખતા નહીં જ્યારે કેટલાક દિવસ રહ્યા ત્યારે એક દિવસ એક સિંહ ત્યાં આવ્યો વરણી ધ્યાનમાં બેઠા હતા સિંહ આવીને વરણીના ચરણોને ચાટવા લાગ્યો વરણી તરત ધ્યાનમાંથી જાગ્યા ત્યારે વરણીએ સિંહને પકડી લીધો સિંહે કંઈ કર્યું નહીં પણ વરણી પાસે એકદમ દીન થઈ ગયો આ ચરિત્ર સાંભળવા જેવું છે આ એક એક ચરિત્ર છે ને આપણે સંતો અને ભક્તોને કામ લાગે એવા છે હવે આપણી પાસે પેલા તો સિંહ આવે નહીં બરાબર કદાચ મને એમ લાગે સિંહે આપણાથી ડરતો હશે એવું લાગે છે અને આવે તો આપણે કઈ પૂછડી પકડીએ હા ખોટો હોય તો પકડે બધા હાચો હોય તો તો ખબર નહીં પૂછડી પકડીને પોતે ભાગે પેલા તો હે જેવી બકરી હોય તેવો તે સિલવાન અને ડાહ્યો થઈ ગયો તે સમયે વરણીના મનમાં સંકલ્પ થયો કે આ વખતે આ સિંહ ઉપર સવારી કરીને ગામે ગામ ફરું તેમ કરવાથી બધા લોકો આશ્ચર્ય પામશે મને સિદ્ધ માનીને પૂજશે ભગવાનના મનમાં આવો સંકલ્પ થાય ખરો હાકે ના તો કયો ભગવાનના મનમાં આવો સંકલ્પ થાય આ બધાના ચરિત્ર મહારાજને ખબર છે આવનારા દિવસમાં કોઈ સાધુને સિંહ તો મળવાનો નથી પણ જો કોઈને મળશે એની પાસે સાધુ પાસે સિંહ સીધો થઈ જશે પછી સાધુ એની પૂંછડી ચાલશે પછી એના મનમાં આવો સંકલ્પ થશે ખરો શું કે સિંહ ઉપર બેસીને અમેરિકા જાઉં બહુ અઘરું છે સીધી મળવી અઘરી છે અને મળ્યા પછી એને પચાવી છે ને એ તો લોઢાના ચણા ચાવવા કરતાં પણ અઘરું કામ છે આ મોટાઈ જે મળે છે ને મોટાઈ જે મળે છે ને પચાવીને એ બહુ અઘરી છે આ મહારાજે કરેલો સંકલ્પ બહુ સમજવા જેવો છે બે જણા ખાલી હાથ જોડતા હોય પગે લાગતા હોય સ્વામી સ્વામી કેમ છો અને પાછા તમને ખબર છે ને સ્વામીને પૂછવા આવે સ્વામી શું કરું આ કરું પેલું કરું એટલે સ્વામી કે સારું પગ સ્ટોર કરો અને પછી સ્ટોર ચાલુ થાય ને પછી સ્વામી પાસે સ્વામી તમારી કૃપાથી મારો સ્ટોર એવો જોરદાર ચાલે છે ને એવો જોરદાર ચાલે છે ને એટલે સ્વામીને એમ થાય ઓ હો જોરદાર જો હવે હું કઉ ને એમ જ કરજે તું પેલી ગાંઠ મારે અને ઉપર તેલનું ટીપું મૂકે આ એમ જે નીકળ્યો ને અંદરથી શું હું કઉ એમ કરને આ સિદ્ધિ પચી નહીં વડતાલમાં ગોપાલન સ્વામી બેઠા છે ગરીબરી ભક્તો આવ્યા સ્વામી વરસાદ નથી પડતો દુકાળ છે પશુઓ પણ પીડા પામી રહ્યા છે સ્વામી દયા કરો સ્વામી સંકલ્પ કર્યો વરસાદ તુરંત થયો બીજે દિવસે આવ્યા ભક્ત ચિંતામની એકસો બેતાલીસ મુ પ્રક્રણ વાંચો જે થયું તે શ્રીજીની સામર્થે ગોપાલાંન સ્વામીને કે અરે સ્વામી તમે કેટલા સમર્થ તુરંત વરસાદ આ દુકાળમાં સ્વામી કે બોલતા નહીં આ મેં નથી કર્યું કોણે કર્યું છે આ તો મહારાજની કૃપાથી થયું ક્યારે કેમ થાય આ કળિયુગમાં આ થોડું વાંચી લઈએ આ પાખંડ જે ફેલાય છે ને દંભ જે ફેલાય છે ને કપટ જેને આપણે કહીએ દંભ કપટ આટી ખૂટી છળ પ્રપંચ યુક્તિ પ્રયુક્તિ ઘણીક વાર કહેવાનું મન થાય કે સમાજમાં કળયુગમાં વધારેમાં વધારે ફાયલો ફૂલો હોય ને તો દંભનો પરિવાર કોનો પરિવાર માણસને સારા થવામાં રસ નથી બહુ ધ્યાનથી સાંભળજો બહુ ધ્યાનથી સાંભળજો એમાં બધા આવી ગયા આપણે હા મંદિરની ના નહીં મંદિરની અંદરના બધા જ માણસને સારા થવામાં રસ નથી સારા દેખાવામાં રસ છે કેમાં રસ છે સામે વાળો મને સારા માને એમાં રસ છે મહારાજના મનમાં સંકલ્પ થયો કે આ સિંહ ઉપર બેસી જઈએ આમાં સવારી કરીએ અને ગામો ગામ ફરીએ તો લોકોને આશ્ચર્ય થશે અને લોકો સિદ્ધ માનીને પૂજા કરશે આવો વિચારીને જ્યારે ગામ તરફ ચાલ્યા સિંહ ઉપર બેસી ગયા પાછા સિંહ ઉપર બેસીને સવારી કરી ત્યારે વર્ણિના મનમાં ફરીને એવો વિચાર કર્યો કે આ સિંહ તો કઠોર પ્રાણી કહેવાય કોણ જાણે શું થઈને ઉભું રહે આમાં તો ઘણી વાતો સમાયેલી છે અને મોટા સિદ્ધનું આ કામ નથી એમ વિચારીને તે જ સ્થળે સિંહને છોડી દીધો મોટા સિદ્ધની આવી રીત ન હોય આવો દેખાવ કરવો તે તો પાખંડીની રીત છે આમ કહીને ભગવાન નીલકંઠ સિંહ ઉપરથી ઉતરી ગયા મહારાજની કથા નથી આવનારા દિવસોમાં ચારે બાજુ વધવા લાગશે ને ત્યારે સાધુઓ ને સંતો પણ સીધો પણ ભૂલા પડશે કેમાં માન અને મોટાઈમાં એટલે ગુણાતાનંદ સ્વામીએ કહ્યું સ્વામી કહે ગ્રહસ્થને સ્ત્રી સાથે દરરોજ સંયોગ હોવાને કારણે ગ્રહસ્થ માટે કામ જીતવો જેટલો અઘરો છે ને એટલો જ સાધુ માટે માન જીતવો અઘરો છે વચનામૃતમાં મહારાજ એમ કહે અમને પેલા કામી ઉપર ખૂબ અભાવ હતો પણ પછી એમ થયું કામી તો સત્સંગના એકાદ ખૂણામાં પડ્યો રહેશે નિર્માની થઈને દાસ થઈને પણ હવે માની દીઠો પણ ગમતો નથી અરે વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા કે આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય ને આ માન તો કેટલું ભૂંડું છે કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુનું માથું કાપવા તૈયાર થાય જાણો છો ને કથા આપણે ભાગ્યશાળી છીએ આપણને ગુરુદેવ જેવા સમર્થ સંત મળ્યા છે એવા સાધુ મળ્યા છે કે આપણા લોયાધામ પરિવારમાં એવા એવા ભક્તો જેના જીવન આપણને જોવા મળે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પણ ભક્તો સાવધાન રહેવાની જરૂર તો છે જ હ આપણામાં કોઈ ખૂણેથી કામ ના આવી જાય આપણામાં એકાદ ખૂણેથી માન ના આવી જાય આપણામાં એકાદ ખૂણેથી દંભ ના આવી જાય સાવધાન તો રહેવું જ પડશે તમારે રહેવું પડશે ને અમારે રહેવું પડશે આ માયા કોઈને છોડે એવી નથી છોડે એવી છે છોડ્યા છે કોઈને કોઈને છોડે એવી નથી જો ગાફલાઈ રાખીને જો ગાફલાઈ રાખીને તો મહારાજ સુધી ચડવામાં તો બહુ વાર લાગે છે પડવામાં વાર નથી લાગતી માટે ખબરદાર થઈને મહારાજની કોઈ પણ નાનામાં નાની આજ્ઞા હોયને ખબરદાર થઈને એને પાળીએ જાણે અજાણે ક્યારેક ભૂલ થાય ને તો ભગવાન પાસે હાથ જોડીને માફી માગીએ પ્રાયશ્ચિત કરી લઈએ સાધુ પાસે નિષ્કપટ થઈને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત માગી લઈએ પણ ભગવાનના ભક્તોનો ધર્મ છે એટલી વસ્તુ યાદ રાખજો બહુ અદભુત મહારાજે વાત કરી સાંભળો શ્રીજી મહારાજ વિચાર કરે છે કે સાચા સિદ્ધની આવી રીત નથી આ તો પાખંડીની રીત છે પાખંડી લોકો પાખંડ કરીને પેટ ભરતા હોય છે પાખંડ વિના કોઈ લોકો માને નહીં આવી સિદ્ધિઓ દેખાડવી તે તો પાખંડીઓની રીત છે સિદ્ધ પુરુષની રાજાથી રંગ પર્યંત સર્વે લોકો આશા રાખે છે કેમ જે સિદ્ધો એવા જ હોય છે અરે બધા દેવોમાં શિવજી જેવો કોઈ સિદ્ધ નથી બધા દેવો પણ તેમના જેવા થવાની આશા રાખે છે હવે સાંભળજો હા આ એક એક વાત કેટલી કિંમતી છે પણ જેને પણ જેને એક ભગવાનની જ આશા છે તેના સમાન બીજો કોઈ સિદ્ધ છે જ નહીં સૌથી મોટો સિદ્ધ કોણ કોણ સ્વામી રામતીર્થ એમના જીવનના સત્ય પ્રસંગોમાં લખે હું હિમાલયમાં ગયો હિમાલયમાં કોઈ સિદ્ધ સંત મને મળે એવી ઈચ્છા હતી ઘણી જગ્યાએ ફર્યો એક સિદ્ધ મળ્યા મને ભાવ થયો એણે મને એક સિદ્ધાઈ બતાવી મોઢું ખોલી અને મોઢામાંથી અગ્નિ પ્રગટ કર્યો મને કહ્યું મારો શિષ્ય જો થા તો તને આ સિદ્ધિ આપીશ હિમાલયમાં રહીને પણ પછી તને ઠંડી નહીં લાગે મોઢામાં જ અગ્નિ એટલે અગ્નિદેવ તારી સાથે રહેશે સ્વામી રામતીર્થ એમ કહે મેં એમને પૂછ્યું તમને આ સિદ્ધિ કેટલા સમય મળી બાવીસ વર્ષે સ્વામી રામતીર્થે બાજુમાંથી જોડી કાઢી એકમાંથી ચકમક પેલા પથ્થર કાઢ્યા અને ઘસ્યા અને કહ્યું ગુરુદેવ માફ કરજો આ તમારી બાવીસ વર્ષની સિદ્ધિ મારી પાસે બે સેકન્ડમાં હાજર જ છે મને ભગવાન મળે એવી કંઈક વાત કરો આવી સિદ્ધિમાં મને રસ નથી સાચો મુમુક્ષુ કેવો હોય અરે વચનામૃતમાં મહારાજ એમ કહે વચનામૃતમાં શ્રીજી મહારાજ કારમાં નહોતા એવા અમારો યોગ નહોતો થયો ત્યારે એની પાસે કિમિયા આવ્યો અને કહ્યું ધૂળમાંથી સોનું કરવાની રીત બતાવું ધૂળમાંથી બોલો બોલો ધૂળમાંથી સોનું કરવાની રીત બતાવું તમે રાજા છો તમને કામ લાગશે તમે પ્રજાને સુખી કરશો અને ત્યારે મહારાજ એમ કહે આ કારિયાણીના માચા ખાચરની સમજણ કેવી લાકડી લઈને પેલા કિમ્યાગરને મારવા દોડ્યા બોલો મહારાજ કે કોઈ પણ ચમત્કાર કે પરચામાં જેનું મન તણાઈ નહીં ને એ ભગવાનનો સાચો ભક્ત અને આજે તો નિર્મલ બાબાના દરબારો ઉભરાય છે જોવો તો ખરા તમે આ નિર્મલ બાબાની વાત કરતા મને થોડી શરમ આવે આપણા સત્સંગમાં બહુ ચાલ્યું છે એવું એવું બહુ જ ચાલ્યું છે આ સ્વામીનો ધબ્બો મળે ને એટલે આપણું કામ થઈ જાય ધબ્બો ખાવા જ આવતો હોય બોલો સ્વામી પાસે છે સાંભળવા છે શું લાલચ શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે ભગવાન અને ભગવાનના સંત પાસે વસ્તુ કે પદાર્થની લાલચ રાખે ને તો કૂતરા જેવો લવાડ જાણવો કીધું તો આપણે કેવા થયા શું આપણને કોઈ લાલચ છે જ નહીં દરરોજ આશીર્વાદ લેવા આવતા હોય આપણામાંથી બધા બો આવતા હોય અરે તમે શું એ લાલચ કાઢવીને સાધુના હૃદયની મહારાજ પોતે સિંહ ઉપર બેસી ગયા શા માટે મહારાજને થયું સિંહ ઉપર સવારી કરીએ ને તો કેવું પડે નહીં ઓટોમેટિક આપણું ચાલે હા આ ચલાવવા માટે તો બહુ ગાડી ચાલે છે સાધુ કે સંત સુર એટલે દેવતાઓ નર એટલે મનુષ્યો કે રાક્ષસ ત્રણે ત્રણ લોકની એક જ સરખી રીત છે માણસના હૃદયમાંથી લાલચ માણસના હૃદયમાંથી લોભ ઈચ્છાઓ અપેક્ષાઓ જવી ઘરી છે અને એટલા માટે જ છે ને લાલચુ માણસો ને ત્યાં ધૂતારા ભૂખે ન મરે આ બધું એટલે જ ચાલે છે અને કેવું ચાલે છે તમે બધી જગ્યાએ પેલા પંડિત મહારાજની જાહેરાતો ખબર છે કેટલી મોટી મોટી જાહેરાતો હે એના ઉપર તો કેટલા બધા લોસૂટ છે બોલો અહીંયા અમેરિકામાં આવે છે ને લંડનમાં એટલું બધું ચાલે છે ત્યારે આપણને એમ થાય આ પાખંડ જે કળિયુગમાં ફેલાઈ રહ્યું છે ને ધોળા દિવસે ધોળા દિવસે ધૂતારાઓ ધતિન કરી રહ્યા છે અને લોકો ફસાઈ રહ્યા છે મહાભારતની અંદર લખવામાં આવ્યું ને કે હંસ ભેગા થઈને કાગડાની સ્તુતિ કરશે કળિયુગના લક્ષણમાં આજે એવું જ કંઈક વાતાવરણ ચારે બાજુ સર્જાઈ રહ્યું છે ત્યારે ભક્તો સાવધાન થઈએ સાવધાન થવાની જરૂર છે અત્યંત જરૂર છે તમને કોઈ પરચાની વાત કરે તમને કોઈ ચમત્કારની વાત કરે અને તમને પ્રતીતિ બેસે તો સમજી લો કે તમારા ભક્તપણામાં ખામી જ છે લોકો અર્થ કરે છે શું અર્થ કરે છે મુક્તાનંદ સ્વામી નિશ્ચય નહોતો પ્રતિજ્ઞા કરી હતી હાથમાં હાથમાં આંબળાની જેમ કોઈ અનંત કોટી બ્રહ્માંડ બતાવે તો પણ રામાનંદ સ્વામી સિવાય બીજો ભગવાન નહીં રામાનંદ સ્વામી ધામમાં ગયા ગાદી ઉપર સહજાનંદ સ્વામીને બેસાડ્યા ભગવાન સ્વામી ગાદી ઉપર આવ્યા અનંત કોટી બ્રહ્માંડના ધણી છે એવા પરચાઓ એવા ઐશ્વર્યો એવા ચમત્કારો બતાવવા જાજા જીવોને કલ્યાણના માર્ગે વાળવા હતા એટલે ભગવાને માર્ગ લીધો બધા ફસાયા બધા ભરમાયા પણ મુક્તાનંદ સ્વામી હવે તમે મને કહો મુક્તાનંદ સ્વામી નિશ્ચય સાચો કે કાચો બોલો એ મુક્તાનંદ સ્વામી નહીં નહી ભગવાન તો એક રામાનંદ સ્વામી બાકી બધા રામાનંદ સ્વામીને લીધે છે પણ રામાનંદ સ્વામીને છોડીને કોઈ નથી પણ રામાનંદ સ્વામી પોતે પ્રગટ થઈને જયારે કહ્યું રામાનંદ સ્વામી પોતે આવીને કહ્યું તો નિશ્ચયની ગાંઠ કેવી વાળી પછી મહારાજ બતાવે સ્વામી આ શું છે મુક્તાનંદ સ્વામી હાથ જોડે રૂમાલ છે મહારાજ કે નહીં સ્વામી ની તલવાર છે તો મુક્તાનંદ સ્વામી શું કેતા નિશ્ચયની રીત તો એ છે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે થોડો ચમત્કાર થોડો પરચો થોડું કંઈક પાણી થોડું કંઈક મંત્ર થોડું કંઈક તંત્ર થોડા કંઈક દોરા ધાગા કરી દે અને ત્યાં તરત પહોંચી જાય ઇન્ડિયામાં તો એટલું જ અહીંયા અહીંયા છે પણ અહીંયા સત્સંગમાં ઓછું સાંભળવા મળે છે અહીંયા કે સાંભળવા મળે છે થોડું થોડું વિચરણમાં જઈએ ત્યારે પેલું ગોમતી ચક્ર હમણાં આવી ગયું ગોમતી ચક્ર પેલું હું કઈ વીટી જેવું પહેરે છે કંઈક હમણાં બે ત્રણ કયો નંગ છે નંગમાં મને થોડું ઘણું શાસ્ત્ર જાણીએ એટલે ખબર તો પડે શનિ નથી મંગળ નથી બુધ નથી ગુરુ આ કયો ગ્રહ મને કે સ્વામી આ ગોમતી ચક્ર છે તો આ ગોમતી ચક્ર ક્યાંથી આવ્યું તો પછી મને ગણાવવા લાગ્યા કે આ પહેરવાથી સ્વામી મનમાં શાંતિ થાય આ પહેરવાથી સ્વામી આપણે જે કામ કરીએ એ કામ સહજતાથી થઈ જાય આ પહેરવાથી આપણો શત્રુ સામે આવે ને તો આપણી ઉપર પ્રહાર ન કરી શકે મેં કીધું આ સૈનિકો બધા બોર્ડર ઉપર છે કે એક પહેરાઈ દેવું જોઈએ આટલો બધો મિલિટરીમાં ખર્ચો કરે છે તો આ ગોમતી ચક્ર વાપરો ત્યાં સુદર્શન ચક્ર જેવું જ છે એક ચાલે છે પણ સમાજમાં જુઓ અને ચલાવતા આવડવું જોઈએ હા મારે ન કહેવાય માયાભાઈ આહિર નામ સાંભળ્યું છે ને તમે સાંભળ્યું છે કે ને નામ તમે એની એક વિડીયો ક્લિપ વડતાલના ઉત્સવમાં જ એને પ્રવચન કર્યું ને એકાદ વાર બતાવીશ અહીંયા બતાવવા જેવી છે એટલા માટે હું કહું ને એક એમાં ફેર પડશે સમાજમાં આવું ધતિંગ અને સમાજમાં એવું કળિયુગમાં જેટલું વધારે ધતિંગ કરે વધારે ચાલે કળિયુગમાં જેટલું વધારે ધતિંગ કરતા જેને આવડે એનું વધારે ચાલશે અસત્યનું જોર વધારે છે અસત્યનું ચાલવાનું વધારે એ પાખંડનું સ્વરૂપ છે કેટલી અદભુત વાત આ બધા સત્સંગી ભક્તો કથામાં બેઠા છે સાંભળે છે યાદ રાખજો સિદ્ધ કોણ સાચા સંત કોણ સાચા ભક્ત કોણ સાંભળજો જેને એક ભગવાનની જ આશા છે કોની કોની જોરથી બોલો તેના સમાન બીજો કોઈ સિદ્ધ છે જ નહીં જેને પોતાને પૂજાવવાની આશા હોય તે સિદ્ધ નહીં પણ તે તો અસિદ્ધ છે એમ જાણવું અઠ્યાવીસ ચોપાઈ સુધીની કથા આપણે અહીંયા પૂરી કરીએ છીએ હજી ઘણી સરસ મહારાજ પાખંડ ઉપર વાત કરે છે પાખંડ દંભ કપટ છળ પ્રપંચ આ બધી વસ્તુનો અર્થ એટલો જ છે કે બસ જે આપણામાં નથી એ દેખાડવું અને જે છે એ છુપાવવું આપણે ખરાબ છીએ પણ દેખાડીએ છીએ કે આપણે સારા છીએ જેટલું સારું છે એના કરતા આપણે વધારે સારા દેખાઈએ છીએ ભગવાનનો ભક્ત પોતામાં જેટલું હોય ને એના કરતા બે ટકા ઓછું દેખાડે વધારે નહીં આ સાચા સંત અને સાચા ભક્તની રીત છે એક બે સંપ્રદાયની ખૂબ સરસ વાતો છે આવતીકાલે